નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. આજનો ટોપિક છે મિત્રો, ભાદરવા અને આસો મહિનાની અંદર જે પિત્ત વધે છે આપણા શરીરની અંદર છે, અને એ પિત્ત જો આપણા લોહીની અંદર ભળી જાય છે તો પિત્તને લગતી અનેક પ્રકારની બીમારીઓ થાય છે. દાખલા તરીકે પેશાબમાં બળતરા થવી, છાતીમાં બળતરા થવી, પેટમાં બળતરા થવી, પગના તળિયામાં બળતરા થવી, આંખોમાં બળતરા થવી, આવી પિત્તના લીધે અનેક પ્રકારની બીમારીઓ આવવાની શરૂઆત થઈ જાય છે. ભાદરવો અને આસો મહિનો એને શરદ ઋતુ કહેવામાં આવે છે, અને શરદ ઋતુને આયુર્વેદની અંદર રોગોની મહારાણી કહેવામાં આવે છે. એટલે આ બે મહિનાની અંદર પિત્ત વધે છે શરીરમાં, અને પિત્તના લીધે અનેક પ્રકારની બીમારીઓ આપણા શરીરમાં આવે છે. તો આ બીમારીઓથી બચવા માટે આયુર્વેદની અંદર ચરક ઋષિએ ચરક સંહિતામાં જે અદ્ભુત ઉપાયો બતાવે છે એ આપણે ઉપાયો જોઈએ અને સમજવાનો પ્રયત્ન કરીએ. આયુર્વેદમાં કહે છે કે ભાદરવો અને આસો મહિનાની અંદર પિત્ત વધે છે, અને પિત્તને શાંત કરનારની જો દુનિયાની સૌથી બેસ્ટ ઔષધિ હોય તો એનું નામ છે દૂધ પૌવા, દૂધપાક. અને એટલા માટે તમે જુઓ તો ભાદરવા મહિનાની અંદર શ્રાદ્ધ પક્ષ આવે છે, એટલે કે 16 દિવસ સુધી શ્રાદ્ધ કરવામાં આવે છે, અને 16 દિવસ શ્રાદ્ધની અંદર આપણે દૂધપાક અથવા દૂધ પૌવા કે દૂધ અને ભાત ખાવાનો રિવાજ છે. તો દૂધપાક અને દૂધ પૌવા જો નિયમિત સુધી આપણે ખાઈશું ભાદરવા અને આસો મહિના સુધી, તો આપણા શરીરમાં જે પિત્ત વધે છે એ શાંત થાય છે. અને દૂધ પૌવા ક્યાં સુધી ખાવાના? કોઈ નવરાત્રી પછી જે પૂનમ આવે જેને શરદ પૂનમ કહેવામાં આવે છે, અને શરદ પૂનમના દિવસે રાત્રે દૂધ પૌવાનો પ્રોગ્રામ કરવામાં આવે છે, એટલે કે દૂધ પૌવા ખાવાનો રિવાજ છે. શરદ પૂનમ આવે ત્યાં સુધી ભાદરવો અને આસો આ 2 મહિના સુધી જો આપણે નિયમિત દૂધ પૌવા, દૂધપાક, દૂધની ખીર કે દૂધ અને ભાત, આવો જો ખોરાક આપણે નિયમિત રાત્રે જો આપણે આ ખોરાકની અંદર લઈશું તો આપણા શરીરમાં જે પિત્ત વધે છે એ પિત્તને શાંત કરે છે, અને એના લીધે જે પિત્તને લીધે જે બીમારીઓ થાય છે એ બીમારીઓથી આપણે બચી શકીશું. તો પિત્તને શાંત કરનારી બીજી ઔષધિ છે જે ચરક ઋષિએ ચરક સંહિતામાં બતાવી છે, એનું નામ છે દેશી ગાયનું શુદ્ધ ઘી. જી હા મિત્રો, દેશી ગાયનું શુદ્ધ ઘી દરરોજ બપોરે 1 ચમચી અને રાત્રે 1 ચમચી ભોજનમાં લેવામાં આવે ભાદરવો અને આસો આ 2 મહિના સુધી, તો આપણા શરીરની અંદર પિત્તને લગતી બીમારીઓ થતી નથી. કારણ કે દેશી ગાયનું ઘી એ પિત્તને શાંત કરનારું છે, એટલે દેશી ગાયનું ઘી જો નિયમિત ખાવામાં આવે તો પિત્ત આપણા શરીરમાં વધતું નથી, અને જો પિત્ત ના વધે તો પિત્તને લીધે બીમારીઓ થતી નથી. એકવાર જો આપણા શરીરની અંદર પિત્ત વધે છે અને એ પિત્ત આપણા નાના અને મોટા આંતરડાની અંદર જાય છે અને એને શોષાય અને જો લોહીની અંદર ભળી જાય છે તો લોહીની એસિડિટી થાય છે, મતલબ કે રક્તપિત્ત થાય છે, અને લોહીના વિકારો થાય છે જેના લીધે ચામડીના રોગો પણ થવાની પૂરેપૂરી શક્યતા વધી જાય છે. મૂળો મોગરી અને દહીં ભાદરવામાં નહીં, આવી એક ઘડિયાઓની કહેવત છે. એટલે મૂળો મોગરી અને દહીં ભાદરવામાં ક્યારેય ખાવાનું નથી. દહીંમાંથી બનતી લચ્છી હોય, આઈસ્ક્રીમ હોય કે દહીંમાંથી બનાવેલી કઢી હોય, એ પણ આપણે ભાદરવા મહિનાની અંદર ખાવાની ટાળવી જોઈએ. તો આપણે આ રીતે થોડી કાળજી રાખીશું તો પિત્તને લીધે જે બીમારીઓ થાય છે શરદ ઋતુની અંદર એ બીમારીઓથી આપણે બચી શકીશું. પરમપિતા પરમાત્મા આપ સર્વેને તંદુરસ્ત અને નિરોગી રાખે એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો. થેન્ક યુ.